નમસ્કાર, દૂરદર્શન કેન્દ્ર પર હું જાસ્મીન આપનું સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, ખાસ કોઈ પણ વસ્તુનો જ્યારે આપણે ઉપયોગ કરતા હોય છે, એ વસ્તુ છે વર્ષોના વર્ષો સુધી સારી રીતે આપણે માવજત કરી, સારી રીતે ટકાવી રાખવા માટે આપણે કોઈ પણ વસ્તુનું નવીનીકરણ કરતા હોય છે. તેવી જ રીતે આજે ખેડૂત મિત્રો માટેનો એક મહત્વનો મુદ્દો કે કોઈ પણ ઝાડ છે, કોઈ પણ જે ફળ આપતું ઝાડ છે, એને ફરીથી વર્ષોના વર્ષ સુધી ટકાવવા માટે અને સારી રીતે ફળ આપી શકે તે માટે તે ઝાડનું નવીનીકરણ. હા, આ શબ્દ સાંભળીને બધાને, ઘણા લોકો જાણકાર હશે, ઘણા લોકો નથી જાણતા, એ લોકોને થતું હશે કે ઝાડનું નવીનીકરણ એટલે શું. તો આજે આપણે આ મુદ્દા પર માહિતી મેળવીશું અને આપણી સાથે આ અંગે માહિતગાર કરવા વિજયસિંહ પારડ, નિયામક બાગાયતી અધિકારી, વિષય નિષ્ણાંત અને સાથે જ સેન્ટર ઓફ એક્સલન્સ ફોર મેંગો તાલાલાથી આપણી સાથે જોડાયા છે. સૌ પ્રથમ તો સર, આપનું સ્વાગત છે. સર, સૌથી પહેલા તો દર્શક મિત્રોને પણ પ્રશ્ન થતો હશે ને મને પણ છે કે નવીનીકરણ એટલે શું. જી, નવીનીકરણ ને રિજ્યુવનેશન પણ કહેવામાં આવે છે, જીર્ણોદ્ધાર પણ કહેવામાં આવે છે અને પુનર્નવા પણ કહેવામાં આવે છે. જે ઝાડ છે, મોટા ઝાડ છે, એને અમુક ઊંચાઈથી ચોક્કસ પ્રમાણેની છંટણી કરી અને ફરીથી એની જે રૂટ એટલે કે મૂળ વિસ્તાર છે, એના મૂળને ફરી એની કાર્યક્ષમતા વધારીને ફરીથી એને જે ઉત્પાદન ક્ષમતા છે એ વધારવાની પદ્ધતિને નવીનીકરણ કહેવામાં આવે છે. હવે નવીનીકરણ છે, એના જે મેઇન મુદ્દા એટલે કે હેતુઓ છે એ શું છે? જે ઝાડ છે એની ઉત્પાદન ક્ષમતા ઘટી ગઈ છે, એની ઉત્પાદન ક્ષમતા ફરી લાવવા માટેની એક પ્રક્રિયા છે. એનો મુખ્ય હેતુ ફરીથી ઝાડની જે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉત્પાદન લાવવા માટે છે, એ નવીનીકરણ કરવામાં આવે છે. બીજું કે જે કંઈ પણ એની મૂળ વિસ્તાર છે એને એનો કાર્યક્ષમ ઉપયોગ કરી અને આપણે એ ઝાડને ફરીથી પુનર્જીવિત કરી અને એને ફરીથી હેલ્ધી ઝાડ બનાવવા માટે થઈને નવીનીકરણ કરવામાં આવે છે. રોગ જીવાતના જે ઉપદ્રવ છે એ ઘટાડવા માટે થઈને નવીનીકરણ કરવામાં આવે છે. ઝાડની જે ઊંચાઈ છે એ ઘટાડવા માટે થઈને પણ નવીનીકરણ કરવામાં આવે છે અને ફરીથી તંદુરસ્ત ઝાડ બનાવવા માટે થઈને નવીનીકરણ છે એ કરવામાં આવતું હોય છે. અને જે કંઈ પણ સૂર્યપ્રકાશ છે કે જે પાણી આપીએ છીએ એનો કાર્યક્ષમ ઉપયોગ કરવા માટે થઈને નવીનીકરણ છે એ કરવામાં આવે છે. સર, નવીનીકરણ જ્યારે વાત કરો છો ત્યારે નવીનીકરણ આપણે કહીએ છીએ કે ઝાડનું નવીનીકરણ કરવામાં આવે, પણ તેનાથી ફાયદાઓ શું થાય છે? વૈજ્ઞાનિક ઢબે ખેડૂત મિત્રો દ્વારા બહુ વર્ષાયુ ઝાડનું અમુક ચોક્કસ ઉંમર પછી એ નવીનીકરણ કરવામાં આવે તો એનાથી સૌથી મોટો ફાયદો એ થશે કે એ જે ઝાડ છે એનો ગેસ્ટેશન પીરિયડ ઘટી જશે, એટલે કે ઝાડની જે ફળ ઉત્પાદન આપવાની જે સમયગાળો છે એ ઘટી જશે. નવી જો તમે કલમનું વાવેતર કરો તો એ કલમ છે એ ઉત્પાદન આપશે 5-6 વર્ષે, પરંતુ જો તમે નવીનીકરણ કર્યું હશે તો 2-3 વર્ષે આપણને ઉચ્ચ ગુણવત્તાયુક્ત જે ઉત્પાદન છે મળી શકશે. બીજું કે નવીનીકરણ કર્યું હશે એની હાઈટ છે એ ઘટી જશે, એટલે જે કંઈ પણ રોગ જીવાત આવશે એ તમે આસાનીથી નિયંત્રણ કરી શકશો. સાથે સાથે જે ઉતારવા માટે થઈને ઘણી વખત ઊંચા ફળ ઝાડ હોય તો ઘણું બધું લેબરિયસ રહી, મજૂર વર્ક વધી જતું હોય છે, તો ઝાડની જે ઊંચાઈ છે ઘટી જવાને કારણે ઉતારવામાં પણ સહેલાઈ પડશે અને સાથે સાથે જે કંઈ પણ અવેલેબલ રિસોર્સિસ છે એનો મેક્સિમમ ઉપયોગ થઈ શકશે અને આપણા ઝાડને છે એ તંદુરસ્ત રાખી શકીએ. નવીનીકરણ ઉપર જ્યારે વાત કરીએ છીએ તો નવીનીકરણ જ્યારે કોઈ પણ ખેડૂત છે પોતાનું ઝાડ છે ને કરે છે, નવીનીકરણ કર્યા પહેલા કઈ કઈ બાબતની કાળજી લેવી જોઈએ? નવીનીકરણ કર્યા પહેલા આપણે ફળ ઝાડની વાત કરવામાં આવે તો આંબા જેવા પાકોમાં નવીનીકરણ કરવા માટે થઈને મુખ્યત્વે આપણે ઝાડની ઉંમર ખબર હોવી જોઈએ કે કેટલા વર્ષનું ઝાડ થયું, સાથે સાથે છેલ્લા 5 વર્ષના આપણી પાસે ડેટા હોવા જોઈએ કે કયા વર્ષે ઉત્પાદન ઓછું આપ્યું છે, કયા કારણોથી ઓછું આપ્યું છે, આ બધી વસ્તુઓની માહિતી અને એનો ઘેરાવો છે, એનો વ્યાપ છે કેટલો છે, કેટલા વર્ષ જૂનું ઝાડ છે અને કયા સમયે નવીનીકરણ કરવું, આ પોઈન્ટ છે એ ધ્યાનમાં રાખી અને પછી જ નવીનીકરણ કરવું જોઈએ. નવીનીકરણ પહેલાની આપણે મુદ્દાઓ વિશે વાત કરીએ, નવીનીકરણ કર્યા બાદ કઈ કઈ કાળજી લેવી જોઈએ? જી બિલકુલ, નવીનીકરણ કર્યા બાદ સૌ પ્રથમ તો ઝાડ છે એને યોગ્ય ઊંચાઈથી કટિંગ કરવાનું હોય છે અને કટિંગ કર્યા બાદ એની ઉપર બોર્ડો પેસ્ટ લગાવવાનું હોય છે અથવા તો ગાયનું જે કાવડંગ આવે છે એનાથી પણ લેપિત કરવામાં આવે છે. આ એટલા માટે કરવામાં આવે છે કે ત્યાંથી કોઈ ફંગલ ઇન્ફેક્શન ન લાગે અને ઝાડ ત્યાંથી સુકાઈને, એટલા માટે બોર્ડો પેસ્ટ લગાવવામાં આવે છે. ત્યાર પછી એને પોષણ વ્યવસ્થાપન માટે તેને ખાતરો પણ આપવામાં આવે છે નીચે જમીનમાં. અને ત્યાર પછી પારવણીની પ્રક્રિયા કે ઝાડમાં જ્યારે કટિંગ કરીએ છીએ ત્યારે ત્યાંથી ઘણી બધી નવા શૂટ્સ નીકળે છે, નવો બધો વેજીટેટિવ ગ્રોથ થતો હોય છે, તો એ જે શૂટ્સ છે એ જે પીલવણી છે એની પારવણી કરવી ખૂબ જરૂરી છે. તો જ્યારે એ ડાળીઓ છે એમાં આશરે
25-30 શૂટ છે એક ડાળીમાં નીકળતા હોય છે. આમાંથી આપણે માત્ર 2-3 જે હેલ્ધી છે એ જ રાખવાની છે, તો બાકીની ડાળીઓ છે અને સી કેચર જેવા સાધનોથી આપણે એની પારવણી કરવી જોઈએ. અને ખાસ કે યોગ્ય આપણે આપણા બગીચાની છે એ 2-3 વર્ષ સુધી સારામાં સારી કાળજી રાખવી પડશે અને આપણે આપણા બગીચાનું ઓબ્ઝર્વેશન કરતા રહેવું પડશે, કારણ કે આ સેન્સિટિવ થઈ જશે કટિંગ કર્યા બાદ, એટલે કોઈ રોગ જીવાત ન લાગે એટલે સમયાંતરે આપણે મુલાકાત કરતા રહેવું પડશે અને ઓબ્ઝર્વેશન કરતું રહેવું પડશે. અને જે અને ખાસ કરીને જે સ્ટેમ બોરર જેવી જીવાતો છે એનો ઉપદ્રવ ના વધે એની ખાસ કાળજી રાખવી પડશે. જે બોર્ડો પેસ્ટ આ શબ્દ તમે બોલ્યા, બોર્ડો પેસ્ટ શું છે? જી બિલકુલ, બોર્ડો પેસ્ટ એક ફૂગનાશક તરીકેનું કામ કરે છે. બોર્ડો પેસ્ટ કોપર સલ્ફેટ અને જે ચૂનો છે, લાઈમ કહીએ છીએ ચૂનો, એ ચૂનાના મિશ્રણમાંથી તૈયાર થયેલું એક પેસ્ટ છે, જેમાં 10 લિટર પાણીમાં 1 કિલો મોર થૂથું એટલે કે કોપર સલ્ફેટ અને 1 કિલો ચૂનો મિશ્રણ કરી અને આ જે પેસ્ટ છે એ તૈયાર કરવામાં આવે છે. આ પેસ્ટિંગ છે એ આપણે કટિંગ કર્યા પછી એની ઉપર ડાળી ઉપર પેસ્ટિંગ કરવાથી કોઈ ફંગલ ઇન્ફેક્શન લાગતું નથી. તો એવા કયા કયા બાગાયતી પાકો છે કે તેના પર નવીનીકરણ કરી શકાય? જી બિલકુલ, બહુવર્ષાયુ ફળ પાકોની વાત કરવામાં આવે તો આંબળા છે એમાં પણ નવીનીકરણ કરી શકાય, લીચી જેવા પાકમાં પણ નવીનીકરણ કરી શકાય, જામુન છે તો જામુનમાં બી નવીનીકરણ કરી શકાય. આંબા છે ખૂબ જ અગત્યનો બાગાયતી પાક છે અને ફળોના રાજા કહેવાય છે. ખાસથી અત્યારે ગુજરાતમાં 70% આંબામાં નવીનીકરણની જરૂર છે કે જે જૂના બગીચા છે આંબા જેવા પાકમાં નવીનીકરણ કરી શકાય. લીંબુ અને જામફળ અને દાડમ જેવા પાકોમાં પણ નવીનીકરણ છે એને કરી અને પુનર્જીવિત અથવા તો પુનઃવિસ્થાપિત કરી શકાય છે. જી સર, જે રીતે નવીનીકરણની વાત કરો છો તો આંબામાં નવીનીકરણ કર્યા બાદ શું એની વેરાયટી બદલાવી શકાય છે? જી ચોક્કસ, આંબાના બગીચાનું નવીનીકરણ કર્યા બાદ જે વેરાયટી બદલવાની હોય છે એને ટોપ વર્કિંગ કહેવામાં આવે છે. જે નવી પીલવણી નીકળે છે એની ઉપર આપણે એની જે હેલ્ધી શૂટ્સ હોય છે કે હેલ્ધી બર્ડ સ્ટીક હોય છે એની થિકનેસ પેન્સિલ જેટલી થાય, એટલે કે એની જાડાઈ છે ફિંગર થિકનેસ થાય, ત્યારે આપણે એની ઉપર ઇચ્છનીય વેરાયટી ગ્રાફ્ટિંગ કરીને આપણે આપણા બગીચાને છે એ ફરીથી વધારે ઉત્પાદન આપતો બનાવી શકીએ. સાથે સાથે એક જ આંબા પર અલગ અલગ વેરાયટીઓ આપણે આ ગ્રાફ્ટિંગ ટેકનિક દ્વારા ટોપ વર્કિંગ દ્વારા લગાવીને એક જ આંબામાં 70-100 જાતોનું ઉત્પાદન મેળવી શકીએ છીએ આપણે. અને જે ઉત્પાદન ઓછું ઉત્પાદન આપતી જાતો છે એની જગ્યાએ સારું અને રેગ્યુલર ઉત્પાદન આપતી જાતોને આપણે લગાવી અને સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ. ત્યારે બાગાયતી પાકોને આંબાના પાક વિશે વાત કરી તો નવીનીકરણ છે કર્યા બાદ આંતરપાકમાં કયા પાકોનું વાવેતર કરી શકાય? શરૂઆતના 2-3 વર્ષ સુધી તમે નવીનીકરણ કરેલા બગીચામાં આંતરપાક લઈ શકો. એમાં મુખ્યત્વે ઘાસચારાના પાકો છે, શાકભાજીના પાકો છે, કઠોળ વર્ગના પાકો છે, આવા પાકો તમે આંતરપાક તરીકે લઈ અને તમે વધારાની ઇન્કમ છે એ મેળવી શકો. સર, જ્યારે કોઈ પણ ઝાડ છે એનું આપણે નવીનીકરણ કરીએ છીએ તો ત્યારબાદ જ્યારે ખાતરની વાત આવે તો કેટલી માત્રામાં અને ક્યારે ક્યારે ખાતર આપણે નાખી શકીએ? નવીનીકરણ કર્યા બાદ પોષણ વ્યવસ્થાપન ખૂબ જ જરૂર છે. પોષણ અને પિયત વ્યવસ્થાપન ખૂબ જ જરૂરી મહત્વના પાસાઓ છે. ખાસ કરીને નવીનીકરણ કર્યા બાદ આપણે એ જે ઝાડ છે એની જે ઘેરાવો છે એનું કેનોપી છે એ વિસ્તારમાં આપણે યોગ્ય પોષણ વ્યવસ્થાપનની માવજત કરવી જ જોઈએ. જો એ ના કરીએ તો આપણું આંબાવાડિયું છે કે આપણું જે કંઈ પણ નવીનીકરણ કરેલો ફળ ઝાડ છે નિષ્ફળ જવાના ચાન્સીસ રહે છે. એના માટે થઈને મુખ્યત્વે આ જે ઝાડ છે એના જે ઘેરાવો છે ત્યાં 1 ફૂટ પહોળી 1 ફૂટ ઊંડી રિંગ કરી અને એમાં ઓછામાં ઓછું 100 કિલો છાણિયું ખાતર કોહવાયેલું આપવું જોઈએ. વધારેમાં તમે નાઇટ્રોજન છે એના માટે યુરિયા છે 2-2.5 કિલોગ્રામ આપી શકો. તમે પોટાશયુક્ત અને જે ફોસ્ફરસયુક્ત ખાતરો પણ આની અંદર આપી શકો. સાથે સાથે લીંબોળીનો ખોળ છે એ પણ 1-2 કિલો આ જે રિંગ છે એમાં આપી અને ત્યાર પછી એ રિંગને માટીથી પૂરી દેવી જોઈએ અને ત્યાર પછી આપણે 15-20 દિવસના અંતરે છે એ પિયત વ્યવસ્થાપન કરવું જોઈએ. એના જે અસરકારક મૂળ વિસ્તાર અથવા તો ઘેરાવામાં જ આ પદ્ધતિ અપનાવવી જોઈએ અને કરવું જોઈએ. સર, તમે પહેલાં જેવી રીતે કહ્યું કે કોઈ પણ જે ઝાડ છે એનું નવીનીકરણ કરવું હોય તો એ કેટલા વર્ષનું થયું એ જાણવું ખૂબ જરૂરી છે. તો આવી જ રીતે જ્યારે આંબાના ઝાડનું નવીનીકરણ કરવામાં આવે છે તો એ કેટલા વર્ષનું હોય ત્યારે નવીનીકરણ કરવું જોઈએ? જી બિલકુલ, આંબો છે એની જે ઉત્પાદન આપવાની ક્ષમતા છે એ 30-35 વર્ષ સુધીની છે, પરંતુ જો એને યોગ્ય કેનોપી મેનેજમેન્ટ ટ્રેનિંગ પ્રુનિંગ કરવામાં આવે તો એ આંબો છે 40-45 વર્ષ સુધી ઉત્પાદન આપી શકે છે. પરંતુ હાલ કોઈ ખેડૂત મિત્રો ટ્રેનિંગ પ્રુનિંગ કરતા નથી એટલે એના આંબો છે એ 30-35 વર્ષે જે ઉત્પાદન આપવાની ક્ષમતા છે એની ઘટી જતી હોય છે. તો આવા જે આંબાઓ છે કે જેની ઘેરાવો ખૂબ જ વધી ગયો છે, જેની ઊંચાઈ છે 30-40 ફીટ થઈ ગઈ છે, એને જે ખાતર આપો તો એ રિસ્પોન્સ નથી આપતા, દવાના છંટકાવ બી બરાબર નથી થઈ શકતા, તો આવા જે 30-35 વર્ષથી ઉપરના આંબાઓ છે એનું નવીનીકરણ કરવામાં આવે તો ખેડૂતોને છે એ વધારે ફાયદો થાય અને પોતાની આવક પણ વધી શકે છે. સર, જ્યારે નવીનીકરણની જ્યારે વાત થાય નવીનીકરણ માટેનો અનુકૂળ સમય
એ કયો હોય છે? આંબાની ખાસ કરીને વાત કરવામાં આવે તો નવીનીકરણ કરવા માટેનો બેસ્ટ સમયગાળો છે એ ચોમાસા પછીનો, એટલે કે સપ્ટેમ્બરથી લઈને ડિસેમ્બર મહિના સુધી તમે છે એ નવીનીકરણ કરી શકો છો. અને બીજો એક સમયગાળો છે કે મે અથવા તો જૂન મહિનામાં અથવા તો એપ્રિલ અથવા તો મે મહિનામાં પણ તમે નવીનીકરણ કરી શકો, પરંતુ એપ્રિલ મે મહિનામાં જો તમે નવીનીકરણ કરવા માંગતા હોય તો એનો એક ફાયદો એ છે કે તમને જે ઝાડમાં તમે ડિસેમ્બર મહિનામાં નવીનીકરણ કરેલું હશે તમારું ઝાડ છે 3-4 વર્ષે ઉત્પાદન આપશે, પરંતુ જે ઝાડનું તમે એપ્રિલ અથવા તો મે મહિનામાં નવીનીકરણ કરેલું છે એ ઝાડ છે માત્ર 2 વર્ષમાં તમને ઉત્પાદન આપતું થઈ જશે. પરંતુ એક મોટો એનો ડ્રોબેક એ છે કે તમારે ચોમાસા દરમિયાન એક્સ્ટ્રા કેર કરવી પડે, યોગ્ય રોગ જીવાતના પગલાઓ ભરવા પડે અને દરરોજ એને નિદર્શન અથવા તો દરરોજ એની ઓબ્ઝર્વેશન હેઠળ બગીચાને ડેવલપ કરવો હોય તો તમે એપ્રિલ મે મહિનામાં કરી શકો. બાકી સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનો છે કે નવેમ્બર મહિનો છે એ નવીનીકરણ કરવા માટેનો સારામાં સારો ગણાય છે. જામફળ જેવા પાકમાં છે તમે નવીનીકરણ, જામફળ જેવા પાકમાં નવીનીકરણ છે મે મહિનામાં કરી શકો. લીંબુ જેવા પાકમાં પણ નવીનીકરણ છે કે એ મે મહિનામાં કરી શકો. સર, જેવી રીતે નવીનીકરણ માટેનો જો આપણે અનુકૂળ સમયની વાત કરીએ છીએ, તમે જણાવ્યું કે ચોમાસા દરમિયાન, જો ચોમાસા દરમિયાન નવીનીકરણ કરવામાં આવે છે તો ત્યારે કેવા ફાયદાઓ થાય છે અને ત્યારે કેવી કાળજી લેવી જોઈએ? મેં આગળ વાત કરી એ પ્રમાણે કે ચોમાસા દરમિયાન અથવા તો ચોમાસા પહેલા જો નવીનીકરણ કરવામાં આવે તો આપણે ચોમાસું એક તો ભેજવાળું વાતાવરણ હોય એટલે જીવાતો અને રોગને યોગ્ય સમય આ છે આવવા માટેનો, ખાસ કરીને ચોમાસા દરમિયાન દરેક રોગ અને જીવાત છે ચોમાસા દરમિયાન વધારે પ્રમાણમાં આવતા હોય કોઈ પણ ફળ પાકમાં કે કોઈ પણ વનસ્પતિમાં. તો ખાસ કરીને આંબા જેવા પાકમાં પણ જે સ્ટેમ બોરર એટલે કે ઘણ આવે છે, ચૂસિયા પ્રકારની જીવાતો આવે છે, ઈયળ વર્ગની જીવાતો આવે છે, આ ચોમાસા દરમિયાન આનો ઉપદ્રવ ખૂબ વધારે રહેતો હોય. તો આના નિયંત્રણ માટે થઈને તમે જો અવેર હોય અથવા તો તમે જાગૃત હોય તો જ આ સમયે નવીનીકરણ કરવું જોઈએ. બાકી સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં જ નવીનીકરણ કરવું જોઈએ. હા, રિસ્ક છે પણ એની સામે ફાયદો તમને એ થશે કે જે તમે ચોમાસા દરમિયાન અથવા તો ચોમાસા પહેલાં નવીનીકરણ કર્યું છે એ તમને 2 વર્ષે ઉત્પાદન આપતું થઈ જશે એ ફળઝાડ, અને તમે જે ડિસેમ્બર જાન્યુઆરીમાં કરેલું છે એ 3-4 વર્ષે તમને ઉત્પાદન આપશે. હવે જ્યારે કોઈ ઝાડ છે નું નવીનીકરણ કરવામાં આવે છે કેટલી ઊંચાઈથી નવીનીકરણ કરવું જોઈએ? લીંબુ જેવા પાકો છે તો એમાં 1-1.5 મીટરની ઊંચાઈ છે. જામફળ જેવા પાકો છે તો એમાં પણ 1 મીટરની ઊંચાઈથી નવીનીકરણ કરી શકાય. દાડમ જેવા પાકમાં પણ 1-1.5 મીટરની ઊંચાઈથી નવીનીકરણ કરી શકાય. જાંબુ અને આંબા જેવા પાક છે એમાં 2-5 મીટર સુધી તમે અલગ અલગ હાઇટ પ્રમાણે તમારી જે પ્રમાણે જરૂરિયાત છે એ પ્રમાણે નવીનીકરણ કરી શકાય. પરંતુ આંબામાં જે જૂનું વાવેતર છે, અત્યારે જે જૂનું હાલ વાવેતર છે એ 10x10 મીટરે છે, એટલે કે 1 હેક્ટરમાં 100 આંબા આવેલા છે. બરાબર, તો એ 100 આંબા આવેલા છે. હવે 100 આંબાનું તમારે નવીનીકરણ કરવું છે અને વચ્ચે બીજો નવો પાક પણ વાવવો છે, વચ્ચે બીજા નવા આંબાનું પણ વાવેતર કરવું છે, બરાબર, તો તમે એ નવીનીકરણની હાઇટ છે માત્ર 1-1.5 મીટર રાખશો તો જ તમે નવા વચ્ચે આંબાનું વાવેતર કરી શકશો અને તમારું પ્લાન્ટિંગ પોપ્યુલેશન છે એ 100ની જગ્યાએ 400 પ્લાન્ટ છે એ 300 નવા નાખીને એડ કરી શકો. પરંતુ તમારે વચ્ચે નવું વાવેતર નથી કરવું તો તમારી જે નવીનીકરણની જમીન લેવલથી ઊંચાઈ છે એ 2-3 મીટર 4 મીટર સુધી રાખી શકો. પરંતુ વધારે ઊંચાઈ રાખશો તો એક મોટો ડિસએડવાન્ટેજ એ થશે કે જ્યારે પારવણી કરવાની હોય છે ત્યારે ખેડૂતોને ઘણી વખત મુશ્કેલી પડતી હોય છે, હાથથી પારવી નથી શકાતું, ડાળીઓનું થિનિંગ નથી કરી શકાતું અને વાવાઝોડું અથવા તો પવનની સ્પીડ વધે છે ત્યારે આવી ડાળીઓ ક્રેક થવાના ચાન્સીસ વધી જતા હોય છે. એટલે બેટર તો એ છે કે 1-1.5 મીટર અથવા તો 2 મીટરની ઊંચાઈથી યોગ્ય વૈજ્ઞાનિક ઢબે નવીનીકરણ કરવામાં આવે તો 100% ફાયદો થશે. સર, નવીનીકરણ કર્યા બાદ કલ્ટાર આપવું જોઈએ? ફળ પાકોમાં 4-5 વર્ષે જો ઉત્પાદન એકાંતરે આવે અથવા તો ઉત્પાદન ઓછું આવે અને એનો વેજીટેટિવ ગ્રોથ વધારે રહેતો હોય તો ઓગસ્ટ મહિનામાં તમે પેક્લોબ્યુટાઝોલ એટલે કે કલ્ટાર છે એ આપી શકો. સર, નવીનીકરણ કર્યા બાદ ખેડ કરવું હિતાવહ છે? આમ તો ફળ પાકમાં ઊંડી ખેડ કરવાની કોઈ ભલામણ નથી, પરંતુ તમે આંતરખેડ નિંદામણના નિયંત્રણ માટે થઈને હળવી ખેડ છે એ મૂળ ઝાડ ડિસ્ટર્બ ન થાય એ રીતે તમે આંતરખેડ છે એ કરી શકો. નવીનીકરણ કરેલા જે બગીચા છે એને ધનિષ્ઠમાં રૂપાંતરિત કરી શકાય? આગળ મેં વાત કરી એમ કે એનું અંતર છે 33x33 ફૂટ છે, 40x40 ફૂટ છે, તો એવા બગીચાને 1-1.5 મીટરે કટિંગ કરીને વચ્ચે જો નવા આંબાનું અથવા તો વચ્ચે બીજા નવા ફળઝાડનું વાવેતર કરવામાં આવે તો એને એનું લો ડેન્સિટી હતું એમાંથી હાઈ ડેન્સિટી એટલે કે એનું જે પરંપરા
પરંપરાગત વાવેતર હતું, જે જૂની પદ્ધતિમાં વધારે અંતર હતું, એના કારણે આપણે એક હેક્ટરમાં 100 જ આંબા બેસતા હતા. પરંતુ આપણી જે નવીનતમ પદ્ધતિ છે કે એક હેક્ટરમાં 400-500 આંબા ઘનિષ્ઠમાં બેસે છે, એને ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિ કહેવામાં આવે છે, કે એકમ વિસ્તારમાં વધારેમાં વધારે ફળઝાડ રોપી અને સારામાં સારી ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવું. તો તમે 1-1.5 મીટરથી ઊંચાઈથી આ જે જૂના આંબા છે એનું નવીનીકરણ કરી દો, અને સાથે જે જગ્યા વચ્ચે ગેપ છે એમાં નવા આંબાનું વાવેતર કરી દો, તો 3-4 વર્ષે તમને બંને આંબા છે એ ઉત્પાદન આપતા થઈ જશે, અને આપણો બગીચો છે એ હાઈ ડેન્સિટીમાં કન્વર્ટ થઈ ગયો, ઘનિષ્ઠ રૂપાંતર થઈ ગયું છે. સર, નવીનીકરણ કરવું હોય તો ત્યારે કેવા મશીનો, કેવા સાધનોનો ઉપયોગ કરવો જોઈએ? જી બિલકુલ, ખેડૂત મિત્રો, નવીનીકરણ કરવા માટે છે ને, ખાસ કરીને જે ઇલેક્ટ્રિક સંચાલિત ચેઇનસો આવે છે અથવા તો પેટ્રોલથી ચાલતા ચેઇનસો મશીન આવે છે એનો ઉપયોગ કરી શકો. બીજું કે પારવણી માટે થઈને જે સી કેચર આવે છે એનો ઉપયોગ કરી શકો. પ્રુનિંગ શો એટલે કે જે કરવત આવે છે એનો ઉપયોગ કરી શકો. ઘણા ખેડૂત મિત્રોને કન્ફ્યુઝન હોય છે કે ચેઇનસો જેવા મશીનથી ઝાડનું કટિંગ કરીએ અથવા તો મશીનથી કટિંગ કરીએ તો ત્યાંથી નવી ડાળીઓ ફૂટતી નથી. પરંતુ ખેડૂત મિત્રો, આ ગેરસમજ છે, આપની દૂર કરવા માગું છું કે આ જ સાચી પદ્ધતિ છે. આ જે મશીનો છે એનાથી શાર્પ કટિંગ થાય છે. તમે કુહાડી કે ધારિયા કે બીજી કોઈ અન્ય ચીજ વસ્તુઓથી કટિંગ કરશો તો એની છાલ છે ફાટશે, અને છાલ ફાટે કે એની જે બાર્ક છે સ્પ્લિટ થાય તો ત્યાંથી નવી પીલવણી નીકળતી નથી. એટલા માટે થઈને આપણે ચેઇનસો જેવા મશીન અને પ્રુનિંગસોનો ઉપયોગ કરવો જોઈએ, અને પારવણી માટે થઈને ચી કેચર જેવા સાધનોનો ઉપયોગ કરવો જોઈએ. જી સર, નવીનીકરણ માટે, નવીનીકરણ અંતર્ગત સરકાર શ્રીની કોઈ યોજનાઓ ચાલુ છે? નવીનીકરણ કરવા માટે થઈને સરકાર શ્રી દ્વારા સબસિડી આપવામાં આવે છે, એમાં ખાસ કરીને લીંબુ અને આંબા માટે થઈને સબસિડી છે એ ખેડૂત મિત્રોને આપવામાં આવે છે. આંબામાં 1 હેક્ટરમાં 80,000 જેટલો ખર્ચ થાય છે. નવીનીકરણ કોઈ પણ ખેડૂત મિત્રો પોતાના આંબાનું કરવા માગે છે તો 80,000 જેવો ખર્ચ થાય છે. એમાં 40,000 રૂપિયાનો ખર્ચ છે એ કટિંગ કરવા માટે થઈને ખર્ચ થાય છે, અને બાકીનો જે 40,000નો ખર્ચ છે એ પોષણ વ્યવસ્થાપન માટેનો ખર્ચ થાય છે, અને બાકીનો જે ખર્ચ છે એ આંતરપાક એટલે કે નવા આંબા વાવેતર કરવા માટેનો થાય છે. તો આવી રીતે 80,000ના ખર્ચ સામે 40,000 રૂપિયા એટલે કે 50% સહાય બાગાયત વિભાગ દ્વારા આંબા પાકની ખેડૂતો જો નવીનીકરણ કરવા માગતા હોય તો એને આપવામાં આવે છે. સાથે સાથે જે લીંબુનું નવીનીકરણ કરવા માગે છે લીંબુ, તો એમાં પણ 50,000ના ખર્ચ સામે 25,000 રૂપિયા 2 હેક્ટરની મર્યાદામાં ખેડૂત મિત્રોને છે આપવામાં આવે છે. આંબામાં પણ 2 હેક્ટર સુધી તમે સહાય છે મેળવી શકો. જી સર, નવીનીકરણ જે આખી અંતર્ગત પ્રક્રિયાઓ જે છે નવીનીકરણની, એની જો તાલીમ કોઈ ખેડૂતને લેવી છે તો કઈ રીતે લઈ શકે છે? જે લીંબુ વર્ગના પાકો છે એના માટે નવીનીકરણની જો તાલીમ લેવા ખેડૂત મિત્રો માંગતા હોય તો અમારા બાગાયત વિભાગનું જે સેન્ટર ઓફ એક્સિલન્સ ફોર સિટ્રસ છે, લીંબુ વર્ગના પાક માટેનું ઉત્કૃષ્ટતા કેન્દ્ર સુણસી ખાતે છે મહેસાણામાં, તો ત્યાં લીંબુ વર્ગની ખેતી કરતા ખેડૂતો નવીનીકરણની તાલીમ લઈ શકે. બીજું, આંબા જેવા પાકો માટે નવીનીકરણની તાલીમ લેવા માટે તેને સેન્ટર ઓફ એક્સલન્સ ફોર મેંગો તાલાલા ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટમાં આવેલું છે, તો ત્યાં ખેડૂત મિત્રોની તાલીમ લઈ શકે. અને આ તાલીમો છે એ એપ્રિલથી લઈ અને ડિસેમ્બર સુધી ખેડૂત મિત્રોને છે આપવામાં આવતી હોય છે. બીજું, આપણું વલસાડ ખાતે પણ એક ફ્લોરિકલ્ચર અને મેંગોનું એક્સલન્સ સેન્ટર છે, ત્યાં પણ નવીનીકરણને લગતી તાલીમો આપવામાં આવે છે. અને આના માટે થઈને આપણા બાગાયત વિભાગ દ્વારા યુટ્યુબ ચેનલ પણ ચલાવવામાં આવે છે, અને આ યુટ્યુબ ચેનલ પર પણ ઘણા બધા ખેડૂતોના જે નવીનીકરણ કરેલા છે એના વિડીયો પણ મૂકેલા છે, એના ઓડિયો પણ મૂકેલા છે, અને ઘણા લાઈવ જે ડેમોન્સ્ટ્રેશનો છે એ મૂકેલા છે. તો આપ વધારે માહિતી મેળવવા માટે થઈને સેન્ટર ઓફ એક્સલન્સનો સંપર્ક કરી શકો, અને યુટ્યુબ ચેનલમાં પણ જોડાઈ શકો. આ યુટ્યુબ ચેનલની લિંકનું નામ છે સેન્ટર ઓફ એક્સલન્સ ગુજરાત. એકાંતર હારમાં નવીનીકરણ એટલે શું? ખેડૂત મિત્રો, એ 100 આંબાનું વાવેતર છે. હવે એ 100 આંબામાંથી 50 આંબાનું નવીનીકરણ કરવાનું છે. એક લાઇનમાં કરવાનું છે અને એક લાઇનમાં નથી કરવાનું. એટલે એને ફાયદો એ થશે કે એનું ઉત્પાદન છે બંધ નહીં થાય. એક સાથે 100-100 આંબાનું જો નવીનીકરણ કરી દેશે તો 2-3 વર્ષ સુધી એને કોઈ જ ઉત્પાદન નહીં મળી શકે. આંતરપાકનું ઉત્પાદન મળશે પણ મેઇન આંબાનું કોઈ જ ઉત્પાદન નહીં મળી શકે. એટલા માટે થઈને એ એક લાઇનનું કરશે અને એક લાઇનનું નહીં કરે તો બાકીની જે વચ્ચેની જે લાઇન છે એમાંથી 2-3 વર્ષ સુધી ઉત્પાદન એને મળતું રહેશે. જ્યારે આ નવીનીકરણ કરેલો આંબો ઉત્પાદન આપવાની શરૂઆત થશે, 3જું વર્ષ હશે, ત્યારે આ બાકીની જે લાઇન બચેલી છે એનું એ નવીનીકરણ કરી શકે. એટલે આ એક જોખમ ઘટાડવાનું છે અને ખેડૂતોને રિસ્ક ન લાગે એટલા માટે થઈને એકાંતર હાર પદ્ધતિમાં જો નવીનીકરણ કરવામાં આવે તો ખૂબ મોટા ફાયદા થાય છે. સર, જે રીતે નવીનીકરણ કરવાની જે આખી પ્રક્રિયાઓ છે તેના બાદની જે ખાસ કાળજીઓ છે તેના વિશે જણાવ્યું, આપણા ખેડૂત મિત્રો છે એમને શું સલાહ આપવા માંગશો? ખેડૂત મિત્રોને એ જ સલાહ આપવા માંગુ છું કે જો આ ટેકનોલોજી કે આ પ્રેક્ટિસ તમે અપનાવવા માંગતા હોય તો યોગ્ય તાલીમ લઈ
અને વૈજ્ઞાનિક ઢબે જો આ પદ્ધતિ અપનાવવામાં આવે તો આપણા ફળ ઝાડ છે એને પુનઃસ્થાપિત, પુનર્જીવિત અને પુનર્નવા કરી શકીએ અને આપણું ઉત્પાદન છે એ વધારી શકીએ અને ખાસ કરીને નવીનીકરણ કરીને આપણી જે ઊંચાઈ છે ઝાડની એ ઘટાડી અને આપણે બેગિંગ પણ કરી શકીએ ફ્રૂટને અને ફ્રૂટની જે ગુણવત્તા છે એ એક્સપોર્ટેબલ ક્વોલિટી બનાવી શકીએ અને આપણું ઉત્પાદન અને આર્થિક ઉપજ વધારી શકીએ અને આપણો જે ખેતી ખર્ચ છે એ ઘટાડી શકીએ. ઝાડ છે એનું નવીનીકરણ નથી કર્યું એ પહેલાં જ્યારે કોઈ ફળ આવે છે, કોઈ ફ્રૂટ્સ છે કે કંઈ પણ વાવણી કરેલી હોય કે વાવેતર હોય ત્યારનો ફળ અને નવીનીકરણ કર્યા બાદના ફળમાં કોઈ ફેરફાર જોવા મળે? નવીનીકરણ કરેલું ફળ છે એની એનો જે ટેસ્ટ છે, એનો TSS છે, એમાં સુગરનું પ્રમાણ છે, એનો જે વેઇટ છે, એનો જે કલર છે, આ બધા જ માં ફરક પડી જશે. અને જો નવીનીકરણ કરેલું હશે તો ફ્રૂટ છે એ થોડા ઘણા વહેલા આવશે અને એકદમ એક્સપોર્ટેબલ ક્વોલિટીના આવશે અને નંબર ઓફ ફ્રૂટ્સ ઓછા આવશે પણ એની જે ક્વોલિટી છે એ ખૂબ સારી આવશે. એના માટે થઈને આપણે માર્કેટ વેલ્યુ વધી શકશે અને આપણને પ્રીમિયમ ભાવ મળી શકશે. જી સર, આપણા જે ખેડૂત મિત્રો છે એમને જે નવીનીકરણ છે એની ટૂંકમાં થોડીક માહિતી કે જે અલગ અલગ તબક્કા વાઇઝ નવીનીકરણ કરી શકાય તેના વિશે માર્ગદર્શન આપશો. હવે નવીનીકરણ કરવા માટે થઈને સૌ પ્રથમ જે ઝાડ છે એ જૂના હોવા જોઈએ, એની 30-35 વર્ષ જૂના હોવા જોઈએ, એની ઉત્પાદન ક્ષમતા છે એ ઘટી ગઈ હોવી જોઈએ, રોગ જીવાત છે એના પ્રમાણ પણ પ્રશ્નો પણ વધારે રહેતા હોય, ખાતર કે દવા છાંટવાનો રિસ્પોન્સ કોઈ મળતો ના હોય, ફળની ક્વોલિટી છે, ગુણવત્તા છે એ ઘટી ગઈ હોય, તો આવા બગીચાઓનું છે એ નવીનીકરણ કરવું ખૂબ જરૂરી છે. હવે આવા બગીચાઓને નવીનીકરણો કરવા માટે થઈને સૌ પ્રથમ આપણે સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનો પકડવાનો છે, આપણે રિસ્ક નથી લેવાનું. સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં આપણે નવીનીકરણ કરવાનું છે, એટલા માટે તેને ચોમાસા દરમિયાન આપણે એને ખૂબ જ પોષણ આપવાના છે, ખૂબ જ ખોરાક આપવાનો છે. એ ખોરાક તમે સેન્દ્રિય ખાતરો આપી શકો, એમાં છાણિયું ખાતર છે અથવા વર્મી કમ્પોસ્ટ છે, લીંબોળીનો ખોળ છે, દિવેલીનો ખોળ છે, NPK છે, આ તમામ ખાતરો તમે પ્રાકૃતિક ખેતી કરતા તો જીવામૃત છે, ઘન જીવામૃત છે, એને ખૂબ ખવડાવો, ખૂબ પોષણ આપો અને ત્યાર પછી સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં નવીનીકરણ કરવા માટે માર્કિંગ કરો કે ભાઈ આ ડાળીઓ કાપવાની છે, એનું માર્કિંગ કરો, ચૂનાથી માર્કિંગ કરી શકો. એ માર્કિંગ કર્યા બાદ તમે કટિંગ કરવાનું ચાલુ કરો. કટિંગ કરવામાં સૌ પ્રથમ તમે છે એ ડાળીની નીચેના ભાગમાંથી કટ મૂકવાનો છે. જો ડાળીની ઉપરના ભાગમાંથી કટ મૂકશું તો નીચેથી જે બાર્ક છે કે છાલ છે ફાટી જશે અને ત્યાંથી નવી ફૂટ થશે નહીં. એટલા માટે થઈને નીચેથી કટ મૂકીને પછી ઉપરથી કટ મૂકી અને આપણે ડાળીઓ છે એને, તમામ ડાળીઓ છે એ દૂર કરવાની છે. એ દૂર કર્યા પછી તાત્કાલિક જ એ ડાળીઓ પર આપણે વોટર બેઝ્ડ પેઇન્ટ અથવા તો બોર્ડોપેસ અથવા તો કાવડંગ સ્લરી છે એ લગાવી દેવાની છે. આ લગાવવાનું મુખ્ય કારણ એ છે કે આની અંદર ફૂગજન્ય રોગ ના જાય અને ઘણ જેવી જીવાતો ના પડે, એટલા માટે થઈને આ કરી દેવાનું છે. બીજું કે થડ ઉપર આપણે, થડ પણ સેન્સિટિવ બની ગયું છે, થડ ઉપર એકાદી ઇન્સેક્ટિસાઇડ પ્રોફેનોફોસ છે કે જે ફોસ ગ્રુપની જે ગેસિયસ દવા છે એનો છંટકાવ થડ ઉપર કરી દેવો જોઈએ બ્લુ કોપરની સાથે મિક્સ કરીને, જેથી કરીને થડમાંથી જે ઘણ નામની જીવાત છે એ અંદર બોરિંગ કરે ને આપણા ઝાડને નુકસાન કરે નહીં. ત્યાર પછી આ થયા પછી આપણા બગીચામાં જે કંઈ પણ લાકડા છે કે પાન છે એની સાફ સફાઈ કરી અને આપણે હળવી ખેડ કરી દેવાની છે. હળવી ખેડ કર્યા બાદ આપણો એનો જે ઘેરાવો છે, કેનોપી વિસ્તાર છે, ત્યાં 1 ફૂટ પહોળી 1 ફૂટ ઊંડી રિંગ કરવાની છે. એ રિંગમાં ફરીથી આપણે નાઇટ્રોજનયુક્ત ખાતરો વધારે આપવાના છે કારણ કે આપણે એનો વેજીટેટિવ ગ્રોથ કરવાનો છે. યુરિયા જેવા ખાતરો આપવાના છે, DAP આપી શકો અને સાથે સાથે આપણે છાણિયું ખાતર અથવા તો વર્મી કમ્પોસ્ટ આપી અને આ રિંગને છે એ પૂરી દેવાની છે અને પૂર્યા બાદ આપણે ફરી એને પિયત વ્યવસ્થાપન કરવાનું છે, પાણી આપવાનું છે. એ પાણી આપ્યા બાદ એકાદ મહિનામાં નવી પીલવણીઓ આવશે, નવા શૂટ્સ આવશે, એ નવી શૂટ્સ છે એની આપણે પારવણી કરવાની છે. બરાબર, એની પારવણી કરવા માટે થઈને આપણે જે હેલ્ધી શૂટ્સ છે એ જ રાખવાના છે 2-4, બાકીની બધી શૂટ્સ છે એને આપણે સી કેચરથી કટ કરી દેવાની છે. જો બધા શૂટ્સ એકસાથે ગ્રો થશે તો આપણું ઝાડ છે એ ફરી ડાળીઓ બનશે નહીં અને એમાં કેરી લાગશે નહીં. એટલા માટે હેલ્ધી શૂટ સિલેક્ટ કરી અને ટોપ વર્કિંગ કરવું છે તો એના પર ગ્રાફ્ટ કરી દઈએ અથવા તો એને કેનોપી મેનેજ કરીએ આપણે. બરાબર, અને ત્યાર પછી રેગ્યુલર છે એ માવજત ટ્રેનિંગ ટ્રુનિંગ કરતા રહેવાનું છે. આવું 2-3 વર્ષ સુધી આવી રીતે કરશું તો આપણું ઝાડ છે એ ત્રીજા વર્ષથી ઉત્પાદન આપતું થઈ જશે. તો જે રીતે ખેડૂત મિત્રો અને ખાસ દર્શક મિત્રો, કોઈ પણ ઝાડ છે ખાસ કરીને સરે જે રીતે મેંગો એટલે કે આંબાના ઝાડનું આખું નવીનીકરણ પદ્ધતિ સમજાવી, કેવી રીતે તબક્કા વાઇઝ કેટલા વર્ષનું ઝાડ હોવું જોઈએ, કેવી રીતે નવીનીકરણ થવું જોઈએ અને હા નવીનીકરણ કર્યા બાદ તેની કેવી રીતે કાળજી લેવી જોઈએ, કેની માવજત કરવી જોઈએ અને ત્યારબાદની જે પ્રક્રિયાઓ છે ખૂબ સરસ રીતે સમજાવી અને ખેડૂત મિત્રોને જે પોતાના સારા એવા પાકો છે એમાં સારું વાવેતર મેળવી શકે તે માટેનું એક સરસ મજાનું વિગતવાર માહિતી સર આપી છે.
સર, આપ અહીંયા ઉપસ્થિત થયા, સરસ મજાની માહિતી આપી, ખેડૂત મિત્રો છે એમને નવીનીકરણ બાબતે જાગૃત કર્યા, આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.